जय मित्रों, आज आप एक नवो इनिशिएटिव शुरू करवाना छे, जेनी अंदर हूँ तमने प्रीवियस ईयर ना क्वेश्चन ना गणित ना दाखलाओ सोल्व करावीश। आ लेक्चर एवा लोको माटे छे के जेमनी पासे थोड़ू घणू बेसिक नॉलेज छे, गणित नी सारी एवी तैयारी करेली छे, तो एमने आ लेक्चर उपयोगी थशे। बीजू के तमने आनी अंदर घणी बधी नवी नवी रीत शीखवा मळशे, शॉर्ट ट्रिक शीखवा मळशे। जो के शॉर्ट ट्रिक माटे आपणे एक अलग थी सेशन चलावीए ज छीए। ए शॉर्ट ट्रिक एवा विद्यार्थीओ माटे छे जेनी पासे मेथ्स नू इनफ नॉलेज छे अने समय बचावीनी दाखलाओ गणवा मांगे छे, तेमने ई उपयोगी थशे। बाकी घणा बधा दिवसथी एक रिक्वायरमेंट हती કે ફૂલ વિડીયો લેક્ચર મૂકો, તો આજે આપણે એ આતુરતાનો અંત લાવીશું। આ એક ફરમાઈશ છે, જેમ ડાયરાઓમાં ફરમાઈશ આવતી હોય ને એવી એક ફરમાઈશ આવી હતી। ઈમેલ કર્યો હતો મને કે આટલા પેપર સોલ્વ કરાવો, તો સૌથી પહેલાં આપણે ત્યાંથી શરૂઆત કરીશું। તો સૌથી પહેલું આજનું આપણું જે પેપર છે એની અંદર આપણે જોવાના છીએ એડવર્ટાઇઝમેન્ટ નંબર 42/2018-19, પોસ્ટનું નામ છે એક્ઝિક્યુટિવ એન્જિનિયર મિકેનિકલ ક્લાસ 1, 42/2018-19, તારીખ 13/12/2018 રોજ લેવાઈ હતી પરીક્ષા। આજે આપણે આનું સોલ્યુશન કરીશું, એકદમ શાંતિથી સમજીશું કે આને ઓછામાં ઓછા સમયમાં કેવી રીતના ગણી શકાય। જો કે હું તમને ધીમે ધીમે કહીશ, એટલે સમય થોડોક આપણને લાગશે, બટ કહેવાનો મતલબ એમ છે કે અહીંયા શોર્ટ ટ્રિક્સ જેવું નહીં કે ફટાફટ સમજાવી દઉં, હું તમને ગળે ઉતાર દઈશ કે જવાબ કેવી રીતના આવ્યો। હવે જુઓ, પહેલો એક્ઝામ્પલ આપણી સામે છે, આને કેવી રીતના ગણશું ખાસ ધ્યાનથી સાંભળજો। એક ફળ વેચનાર પાસે એક નિશ્ચિત સંખ્યાની કેરી છે, એ નિશ્ચિત સંખ્યા હું લઈ લઉં એક્સ, જેમાંથી 20% કેરી બગડી જાય છે। તો ધ્યાનથી સાંભળજો, એક્સ ટોટલ કેરી છે, એની અંદરથી 20% કેરી બગડી જાય છે, એનો મતલબ એવો કે સારી કેરી કેટલી વધી, 80%। ત્યાંથી આગળ વાંચો, શું કીધું છે, બાકી રહેલ કેરીમાંથી 75% વેચે છે। તો સારી કેરી 80% બાકી રહે છે, એમાંથી એ 75%નું વેચાણ કરે છે, તો આનાય 25% બાકી વધશે, તો તે બાદ તેની પાસે 95 કેરી વધે છે, તો એ જ 25%। તો શરૂઆતમાં તેની પાસે કેટલી કેરી હશે? હવે જો તમને એક બે કિંમત ખબર હોય ને તો દાખલો ઈઝી બની જાય। 80% એટલે કેટલા? 4/5। 25% એટલે કેટલા લખાય? 1/4। તો સીધું જો મારે શોર્ટ ટ્રિક કરવી હોય તો હું શું કરત ખબર છે કે નિશ્ચિત સંખ્યા એટલે એક્સ, 20% કેરી બગડી ગઈ છે તો 80 વધ્યા, તો 4/5, એમાંથી 75% વેચે છે, 25 વધી, તો 1/4, તો એ કેટલી બતાવે છે? 95, સીધું આવું કરે। અને અહીંયા તમે સમજો કે એક્સ હતી, એમાંથી 80% સારી કેરી એટલે 4/5, એના 25% એટલે 95, તો એક્સ ગુણ્યા 4/5 ગુણ્યા 1/4 બરાબર 95, 4 કેન્સલ, 95 × 5 કરશો, એક્સ બરાબર 475 જવાબ આવે, તો મૂળ કેરી કેટલી હશે? 475। ક્લિયર? આટલું ઈઝી હોય છે, મારી પાસે બેઝિક નોલેજ હોય ને તો હું સીધું જ આવું કરું, ખોટો સમય બગાડવાનો જ નહીં, કારણ કે પરીક્ષામાં સમયનું બહુ મહત્ત્વ હોય છે। અને મેથ્સના દાખલામાં જો તમે ગૂંચવાઈ ગયા ને તો જીએસના ઘણા બધા પ્રશ્નો છૂટી જાય। ઘણા બધા મને એવો સવાલ કરે કે આવું શોર્ટકટ શું કામ, આમ શું કામ, તેમ શું કામ, પણ એ એક ટાઈમ સેવિંગ પ્રોસેસ છે કે જેની પાસે બેઝિક નોલેજ છે ને એ સૂત્રોમાં ન ભૂલજો, એ અલગ અલગ ફોર્મ્યુલા લખવામાં ન સમય બગાડો, સીધો કોન્સેપ્ટ ટૂંકમ ટૂંકી રીતના કેવી રીતના ગણી શકાય એની ઉપર ફોકસ કરો। બાકી ઘણા બધા એમ કે રીત ગણાવો, આ ગણાવો, અલગ બોસ સૂત્ર મૂકીને શું કરવાના, ટાઈમ વેસ્ટ સિવાય કંઈ થવાનું છે નહીં ને? તો જેની પાસે નોલેજ છે ને બેઝિક નોલેજ, સીધો ગણો, જવાબથી મતલબ છે, રીતથી નહીં, પ્રિલિમ્સ છે। ત્યાર પછી જુઓ, નીચેની સંખ્યા વિચારણામાં લો, 4 સંખ્યા આપી છે, આ 4 સંખ્યાને વિચારણામાં લેવાની છે। ક્લિયર? શું કીધું છે, કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? હવે ધ્યાનથી સાંભળજો કે પૂર્ણ વર્ગ નથી એની માટેની તમને શરત ખબર હોવી જોઈએ। તો જે સંખ્યાનો એકમનો અંક 2, 3, 7 અને 8 હોય ને, આ સંખ્યા ક્યારેય પૂર્ણ વર્ગ ન હોય। તો 4 સંખ્યામાં એકમનો અંક જો અહીંયા 2 છે તો પૂર્ણ વર્ગ નથી, 4 છે તો પૂર્ણ વર્ગ હોઈ શકે, 3 છે નથી, 7 છે તો આ પૂર્ણ વર્ગ નથી, તો સીધો જવાબ આવી જાય બરાબર કે કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી પૂછ્યું છે, છે નથી, નથી પૂછ્યું છે, તો 1, 3 અને 4 પૂર્ણ વર્ગ નથી, તો આન્સર આવશે ડી, 1, 3 અને 4 પૂર્ણ વર્ગ નથી। હું ફરીથી કહું છું, અમુક અમુક મહેનત તમારી હોવી જોઈએ, અમુક તૈયારી જો તમારી નહીં હોય ને
तो तमने प्रश्न खबर ज नहीं पड़े। हवे जोजो आमा घणा बधा आमा मने एम कहे फॉर्मुला मूको मन समझा मन आम करो मन तेम करो पण एनी जरूरियात ज नथी। शू कामने आपणे एटलू बधुं दिमाग दोड़ावू जोईए। हूँ तमने एम कहूँ छू के एक विद्यार्थी ने परीक्षा में पास थवा माटे 40% गुण जरूरी छे। हवे एने परीक्षा में आवे छे 45 गुण, ए 15 गुण थी नापास थई जाय छे, बराबर। तो आ परीक्षाना महत्तम गुण केटला हशे? तमने एक आइडिया आवी जवो जोईए कि भाई आवी रकम आवे ने तो जे सरे शीखवाड्यू छे नीज करवानुं छे। एकदम सिम्पली दाखलो थतो होय तो फॉर्मुलामां ने इक्वेशनमां ने एमां शुं काम पड़वू? हवे जोजो જ્યારે ક્યારેય પણ આવી રકમ આવે ને આવી રકમ તમને ખબર પડી જ જાય કે ભાઈ મને એવું કીધું છે કે 40% પાસિંગ જોઈએ છે, આટલા માર્ક આવ્યા ને આટલા માર્કથી રહી ગયો ને કુલ માર્ક માંગ્યા છે, તો કંઈ નથી કરવાનું। 45 ગુણ એને આવ્યા છે, 15 આવી જાત તો એ પાસ થઈ જાત ને, તો 45 ને 15 કેટલા? તો કે 60। પાસ થવા માટે કેટલા જરૂરી હતા? 40। તો ડિવાઈડેડ બાય 40 × 100 કરો તો 0 ને 0 કેન્સલ, 15 × 60, 15 × 10 કરશો જવાબ આવશે 150। તો મહત્તમ કેટલા ગુણ જોઈએ? 150। આટલી ઇઝી રીતને છે ને ખાલી પોતાના ઈગો માટે અઘરી બનાવવાની કોશિશ ન કરો, જેટલું ઇઝી થાય છે ને એટલી ઇઝી આની ગણતરી કરી લો, બરાબર। આ તમારી માટે છે, સમય બચશે, પરીક્ષામાં તમને વધારે ફાયદો થશે, તમે એટલા જીએસના પ્રશ્નો ગણી શકશો। ચલો હવે આ દાખલો ગણવાની ટ્રાય કરીએ કે 2 વર્ષ માટે 10% વાર્ષિક દરે એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે અને સાધારણ વ્યાજે મૂકવામાં આવે તો વ્યાજની રકમનો તફાવત આપ્યો છે 15 રૂપિયા થાય તો જમા કરેલ રકમ કેટલી હશે? તો ઘણા બધા અહીંયા શું કરશે, બધું ડેટા લખશે, આ તે ફોર્મ્યુલા અપનાવશે, બધું કરશે, પછી ફાઇનલી એની 5-1 મિનિટ બગડી ગઈ હશે આ દાખલામાં। તો હું એમ કહું છું કે બને એટલું સ્માર્ટ વર્ક કરો, બને એટલું જાતે લખવાની ટ્રાય કરો, જાતે પ્રેક્ટિસ કરશો ને તો તમે ઓછા સમયની અંદર દાખલો ગણી શકશો। જેમ કે મને ખબર પડી છે કે મારે જ્યારે આવો દાખલો આવે ને ત્યારે મારે શું કરવાનું છે કે આ જે વ્યાજનો દર છે એને ફોકસ કરવાનું છે, એટલે હું તમને સમજાવું છું એટલે મારે વધારે સમય લાગે, બાકી એટલોય સમય ના લાગે। 10% એટલે 1/10 થાય, ખાસ ધ્યાનથી સાંભળજો, 10% એટલે કેટલા થાય? 1/10। તો જ્યારે તમને આવો દાખલો આવે તો આ છેદનો વર્ગ કરવાનો, એ તમારું અમાઉન્ટ થઈ જશે, પી કેટલા યુનિટ થઈ જશે? 10 નો વર્ગ એટલે 100 યુનિટ। હવે 2 વર્ષ માટે છે તો 2 વખત 1/10, 1/10, બરાબર, કારણ કે 100 નો 10% રેટ, તો કેટલો થશે? 100 × 1/10 એટલે 10 યુનિટ, 100 × 1/10 એટલે 10 યુનિટ, પણ ચક્રવૃદ્ધિ વ્યાજ છે તો ફરી પાછું 1 વખત, તો 1/10 યુનિટ, આ 10 નું વ્યાજ, તો કેટલું આવશે? 1 યુનિટ। હવે ધ્યાનથી સાંભળજો, તમને શું કીધું છે, ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાધારણ વ્યાજનો તફાવત, તો આ થઈ જાય તમારું સાધારણ વ્યાજ, SI, બરાબર। અને જો તમે આ 3નો સરવાળો કરશો, ધ્યાનથી સાંભળજો, આ 3નો સરવાળો કરશો તો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, તો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ માઇનસ સિમ્પલ ઇન્ટરેસ્ટ બરાબર તમને કેટલા આપ્યા છે? 15 રૂપિયા આપ્યા છે। તો હવે જોજો, 10 અને 10 20, તો આ સાદું વ્યાજ, 10 ને 10 20 ને 21 યુનિટ, એ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, તો 1 યુનિટ બરાબર તમને 15 રૂપિયા મળ્યા। 1 યુનિટના 15 રૂપિયા હોય ને તો 15 ને 100 સાથે ગુણો તો તમારો જવાબ આવી જશે 1500 રૂપિયા। તો મુદ્દલ કેટલી આવી જશે? 1500 રૂપિયા, જે તમારી પાસે પરીક્ષામાં માંગી છે। બસ આને ફટાફટ કરશો ને, કે જેમ કે જો ફટાફટ ગણવામાં શું થાય, તો કે મારે 100 યુનિટ કન્સિડર કરવાના છે, એના 10% એટલે 10, 10 અને 1, 10, 20, 21, 21માંથી 20 બાદ કરો તો 1 યુનિટ બરાબર 15, તો એ 15નો ગુણાકાર 100 સાથે જવાબ આવી જશે 1500। આટલું કરવાનું। તો હું તમને છે ને સેકન્ડ રીત જ ગણાવું છું કે ઝડપીમાં ઝડપી કેવી રીતના દાખલો ગણાઈ શકે, બાકી તો મને આવડે છે, આમાં હજારો ફોર્મ્યુલા મૂકવાની, નામ કરવાનું, તેમ કરવાનું, ગુણાકાર કરવાનું, છેદ ઉડાડવાનું, તો આ ક્લાસનો કોઈ મતલબ જ નથી, બરાબર। ટૂંક સમયમાં આપણે હમણાં એક કોર્સ લોન્ચ કરીએ છીએ, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી જશે, તો એ જે કોર્સ એની અંદર આવી જ બાબતો તમારે શીખવાની છે, પણ હું તમને એમાં મૂળ બાબતો શીખવાડીશ, ઓકે। હવે જુઓ, ત્યાર પછીનો દાખલો છે, 4 પુરુષ અને 2 છોકરાઓ એક કામ 5 દિવસમાં કરે છે, તો 4 પુરુષ એટલે ધ્યાનથી સાંભળજો, 4 મેન અને 2 છોકરાઓ એટલે 2 બોયઝ,
एक काम 5 दिवस में करे तो एनी वर्क एफिशियंसी केटली थई जशे, 1/5। आज काम 3 महिलाओं अने 4 छोकराओं 5 दिवस में करे छे। 3 महिलाओं अने केटला छोकराओं कीधा छे? 4 छोकराओं, ए पण केटला दिवस में? 5 दिवस में। व्यस्त लई लो कार्यक्षमता। त्यार पछी 2 पुरुष अने 3 महिलाओं, तो 2 पुरुष अने 3 महिलाओं, ए पण 5 दिवस, तो 1/5। तो एक पुरुष एक महिला ने एक छोकरो मळीने काम केटला दिवस में पूर्ण करे? हवे जोजो, आ बधानो सरवाळो करी नाखो। सरवाळो एटले मेन केटला छे? 4 मेन अने 2 मेन, एटले टोटल 6 मेन। 2 बॉयज 4 बॉयज, टोटल 6 बॉयज। 3 वुमन 3 वुमन, टोटल केटली वुमन? 6 वुमन। 1/5 प्लस 1/5 प्लस 1/5, तो 3/5। અહીંયાથી કોમન નીકળશે 6, તો મેન પ્લસ બોય પ્લસ વુમન, જો બધા એક એક આવી ગયા, 3/5। તો અહીંયા 3 દૂને 6, અહીંયા 2 આ બાજુ જઈ તો 10, 2 × 5 = 10, તો મેન પ્લસ બોય પ્લસ વુમન, તો અહીંયા 1/10 આવ્યું। આ કાર્યક્ષમતા, વ્યસ્ત લઈ લેશો તો ફરી પાછું દિવસ મળી જશે, તો જવાબ આવશે 10 days, તો 10 દિવસ જવાબ આવે। આટલું સહેલું હોય, કોઈ પણ દાખલો જ્યારે ગણો ને ત્યારે આમ થોડુંક જોવાનું કે ભાઈ હું આની અંદર કયા પ્રકારનું કેલ્ક્યુલેશન કરીશ કે મારું કેલ્ક્યુલેશન ઇઝી બની જાય। 66 નંબરનો પ્રશ્ન છે, પ્રશ્નચિહ્ન માટે કઈ સંખ્યા આવશે? 21, 32, 54, 87, અને અહીંયા ક્વેશ્ચન માર્ક છે, તો ક્વેશ્ચન માર્કમાં શું આવશે? હવે ધ્યાનથી સાંભળજો કે તમારે પહેલાં એવું વિચારવાનું છે કે 21 માંથી 32 કેવી રીતના, 32 માંથી 54 કેવી રીતના, 54 માંથી 87 કેવી રીતના, તો એની ઉપરથી જવાબ આવે। જોજો ધ્યાનથી સાંભળજો, 21 વત્તા 11 × 1 કરશો તો જવાબ આવશે 32। કઈ રીતના? 11 × 1 = 11, 11 × 21 = 32। એવી જ રીતના જે જવાબ આવે છે તો કે 32, એની અંદર 11 × 2 ઉમેરો તો 22 અને 32 કેટલા થશે? 54। જે જવાબ આવે છે એમાં 11 × 3 ઉમેરો તો 33 અને 54 કેટલા થશે? 87। 87ની અંદર 11 × 4 એટલે કે 44 ઉમેરો તો જવાબ આવશે 131, તો આન્સર આવશે સી। તો ખાસ ધ્યાનથી સાંભળજો, જ્યારે આવો પ્રશ્ન આવે ને ત્યારે થોડુંક લોજિક વિચારવાનું થશે, આ એટલું બધું સહેલું નથી। દાખલા તરીકે હું અહીંયા જેટલી સરળતાથી બોલો એટલી સરળતાથી એક્ઝામની અંદર થિંકિંગ આવી જાય એ જરૂરી નથી। હા, તમે લોટ્સ ઓફ પ્રેક્ટિસ કરેલી હશે તો એ શક્યતા 99% છે કે તમે આટલો ઝડપથી જવાબ લાવી શકશો। બાકી આવા જવાબમાંથી આગળ વધીને બીજા દાખલા સોલ્વ કરવાના સમય વધે તો આની પાછળ સમય બગાડવાનો, ઇઝી હોય તો વાંધો નથી, અધરવાઇઝ આટલું સરળતાથી આવશે નહીં, બરાબર? ચલો ત્યાર પછી 1, 3, 5, 19, 25 કોડ આપ્યો છે, 5, 7, 9, 25, 49, 81 આપ્યું છે, 11, 21, 23 કેટલા થાય? હવે જો આ ઇઝી શ્રેણી કહેવાય, આ કદાચ તમારે સ્કીપ ન કરવી જોઈએ, આ સરળતાથી ખબર પડી જાય। તમે જુઓ તો 1, 3 અને 5, તો 1, 9 અને 25 આવું લખ્યું છે, 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25। નીચેની સંખ્યા ચેક કરીએ, 5, 7, 9, તો 25, 49, 81 દેખાય છે આમાં, તો 5 નો વર્ગ 25, 7 નો વર્ગ 49, 9 નો વર્ગ 81, તો પાછળની સંખ્યાનો વર્ગ કરી નાખો, 11 × 21 × 23, તો 11 નો વર્ગ 121, 21 નો વર્ગ 441, 23 નો વર્ગ 529, તો હવે આ જોઈન્ટમાં હોય એવી સંખ્યાઓ છે તો 121, 441, 529, તો 121, 441 અને 529 ડી જવાબ આવશે। ક્લિયર? તો આની અંદર જવાબ આવશે ડી, ધ્યાનથી સાંભળજો। હવે જુઓ 68 નંબરનો એક્ઝામ્પલ, 3 વર્ષ પહેલા પતિ પત્ની તથા પુત્રની સરેરાશ ઉંમર આપી છે, કેટલી છે? 30 વર્ષ। ત્યાર પછી કીધું છે 5 વર્ષ પહેલા પત્ની અને પુત્રની સરેરાશ ઉંમર 21 વર્ષ છે, તો પતિની વર્તમાન ઉંમર શોધવાની કીધી છે। હવે ધ્યાનથી સાંભળજો કઈ રીતના દાખલો ગણું છું એને ધ્યાનથી જોજો। સૌથી પહેલા સેન્ટેન્સને હું ટાર્ગેટ કરીશ, નાની ઉપરથી જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશ, કઈ રીતના મળશે? તો હસબન્ડ છે, વાઇફ છે અને સન છે, આ ત્રણેયની ઉંમર
सरेराश 30 वर्ष आपी है, पण केटला वर्ष पहला? 3 वर्ष पहला। हवे ध्यान थी सांभळजो कि 3 वर्ष पहला 30 वर्ष सरेराश उमर होय तो 3 वर्ष पछी एटले के अत्यारे प्रेजेंट में एनी सरेराश उमर केटली होय? 33। अगर जो हूँ एने गुणिया 3 कर दऊं तो आ त्रणनी प्रेजेंट उमरनो सरवाळो मने मळी जाय। 33 गुणिया 3 करीश तो केटला आवशे? 99। एवी ज रीतना हवे ध्यान राखजो कि 5 वर्ष पहला पत्नी अने पुत्रनी उमर 21 वर्ष हती, तो 5 वर्ष पछी एटले के प्रेजेंट में अत्यारे उमर एनी केटली हशे? सरेराश उमर 26। पत्नी अने पुत्र 2 छे तो हूँ अगर गुणिया 2 करी दऊं तो प्रेजेंटनी अंदर पत्नी अने जे पुत्र छे एनी प्रेजेंटनी उमर कुल उमरनो सरवाळो 26 गुणिया 2 એટલે મને કેટલો મળી જશે? તો કે 52। હવે તમે જુઓ કે હું બંનેની બાદબાકી કરી નાખું, બાદબાકી કરીશ તો અહીંયા હસબન્ડ વાઇફ માઇનસ વાઇફ સન માઇનસ સન 0, હસબન્ડની ઉંમર સીધી મળશે। 9માંથી 2 જઈ તો 7, 9માંથી 5 જઈ તો 4, તો જવાબ આવશે 47 વર્ષ, આન્સર આવશે બી। ક્લિયર? હવે જુઓ હું શોર્ટ ટ્રિક કરત ને તો હું આવું જ કરત, માની લો કે 30 વર્ષ એની સરેરાશ ઉંમર છે तो 30 वर्ष 3 वर्ष पहला थी तो अत्यारे केटली छे? 33 गुणिया 3 केटला? 99। 5 वर्ष पहला 21 थी, अत्यारे केटली? तो के 26 गुणिया 2 बराबर केटला? 52। खाली मारे आ ध्यान राखवानुं छे के हसबंड प्लस वाइफ प्लस सन अने आ वाइफ प्लस सन छे, तो के हा, तो आ बादबाकी करशो तो आ कैंसल, हसबंड वधू तो आनी बादबाकी मन सीधी 47 मळी जशे। शोर्ट में गणो ने, ओरली पण थई जाय। जुओ 30 ने 3 33 गुणिया 3 99, अने त्यार पछी तम शू करशो? 21 प्लस 5 26 गुणिया 2 52, 99 माथी 52 जाए तो जवाब आवे 47 वर्ष। थोड़ूक फास्ट करो, अगर जो मैं तमने पहला शीखवाड़ेली मेथड फूल शीखवाड़ी होय तो तमे इजीली गणी सकशो। बराबर, गणितनो दाखलो पहला फूल गणवानी ट्राई करो ने पछी परीक्षा लक्षी गणवानी ट्राई करो। एवुं न करो के चलो जे होय गमे ने आखी रीत ज गणवानी, फूल रीत गणवानी कोई जरूरियात नथी, आपणे जवाब थी मतलब छे। चलो त्यार पछीनो प्रश्न जोईए तो अहींया शुं कीधुं छे, कोई एक वस्तुनी वेचाण किंमत तेनी मूळ किंमतना 8/5 छे तो नफो केटलो थाय? हवे ध्यानथी सांभळजो, ज्यारे तमने एवुं कीधुं होय के वेचाण किंमत एनी मूळ किंमतना आटला गणा छे अथवा तो आटलामो भाग छे, मानी लो कि आवो जवाब आवे कि 8/5 छे तो नफो केटलो थाय? ज्यारे तमारी पासे नफो मांगो होय ने त्यारे कंई करवानुं नथी, आ छेदने अंशमांथी बाद करीने गुणिया 100, तो 8-5 डिवाइडेड बाय 5 गुणिया शुं करवानुं? 100। लांबी लांबी रीतो शीखवा माटे हूँ क्यारेक बीजो समय फाळवीश। 8-5 जाय तो 3 डिवाइडेड बाय 5 मल्टीप्लाय बाय 100, तो 20-50 गुणिया 3 करशो तो 60% जवाब आवशे। तो आनो जवाब केटलो आवशे? 60%। याद राखजो, आवुं सिम्पली गणवानुं होय छे, सिम्पल प्रश्नो छे, आनी अंदर बहु कोई एवा हार्ड प्रश्नो नथी। क्लियर? हवे जोजो, कोई कोडमां कोर्स ने FRXUVH लखवामां आवे छे तो आज कोडमां रेस ने केवी रीतना लखवामां आवे? ध्यानथी सांभळजो, कोर्स नामनो एक शब्द आप्यो छे COURSE અને એનો કોડ આપ્યો છે FRXUV અને H, અને તમને કીધું છે કે આ રેસનો કોડ શોધવાનો છે। તો હવે ધ્યાનથી સાંભળજો કે સી પછી 3 નંબર, પ્લસ 3 કરશો એટલે F, DE અને F, O પછી પ્લસ 3 કરશો R, પ્લસ 3 કરશો X, પ્લસ 3 કરશો તો U, પ્લસ 3 કરશો તો V અને પ્લસ 3 કરશો તો H। હવે તમારે એવી જ રીતના પ્લસ 3 કરવાનું, આર છે તો અહીંયા આરનો કોડ યુ હતો તો હું એઝ ઇટ ઇઝ યુ લખી નાખીશ, એનો કોડ પ્લસ 3 કરતો બી સી અને ડી, સી આપ્યું છે મને આમાં તો કે હા, એનો કોડ એફ આપ્યો છે, ઈનો કોડ આપ્યો છે એચ, તો UDFH, આટલું ઇઝી છે। 3 કોડ તો આમાંથી મળી ગયા, એમાં જ ખાલી પ્લસ 3 ઉમેરવાનું થયું, બાકી આપણો જવાબ એઝ ઇટ ઇઝ મળી ગયો, રેસનું શું થશે? UDFH, આટલું ઇઝી ક્વેશ્ચન છે। ક્લિયર? તો આવું GPSCમાં પૂછે છે, યાદ રાખજો આવા દાખલાઓ GPSCમાં પૂછાય છે, એવું નથી કે નથી પૂછાતા એમ। હવે ધ્યાનથી સાંભળજો, હવે સારો દાખલો છે, રૂપિયા 1500 ને 2 ભાગમાં વહેંચવામાં આવે છે,
एक भाग 6% અને બીજો ભાગ 5% વ્યાજના દરે મૂકવામાં આવે છે। આખા વર્ષનું બંને ભાગનું કુલ વ્યાજ, શબ્દ ધ્યાનથી સાંભળજો, 6% વાળું અને 5% વાળું કુલ વ્યાજ રૂપિયા 85 મળેલ છે, તો 6% વ્યાજના દરે કેટલી રકમ મૂકી હશે? આવું પૂછ્યું છે, હવે ધ્યાનથી સાંભળજો કેવી રીતના આને શોર્ટમાં ગણવું। હું તમને શાંતિથી કહીશ, 1500 રૂપિયા એણે મૂક્યા છે। પહેલો શબ્દ ધ્યાન માં રાખજો, 1500 ના બે ભાગ, એટલે માની લો એક ભાગ એક્સ હોય તો બીજો ભાગ કેટલો થશે? 1500 - એક્સ। હવે તમે સરળતા ખાતર શું કરશો? તો કે આને 6% વ્યાજે આપી દો, બરાબર, અને આને આપી દો 5% વ્યાજે, એટલે તમારું સૂત્ર છે ને, સૂત્ર શું છે સાદા વ્યાજનું? આઈ બરાબર PRN ના છેદમાં 100। ઘણા બધા સૂત્ર મૂકશે, પછી ગણતરી કરશે, પછી એની બાદબાકી કરશે, સૂત્ર મૂકશે તેમાં શું કરશે ખબર? પી છે તો એમાં પી એક વખત એક્સ લેશે, પછી એને ગુણ્યા આર, આર તો એક વખત 6 કરશે, પછી એન આપ્યું છે તો એન એટલે આખા વર્ષનું, એટલે 1 થશે, ડિવાઈડેડ બાય તમે કેટલા કરશો? તો કે 100। એક વ્યાજ તમે I1 મેળવશો, આવી જ રીતના તમે I2 મેળવશો, એક્સ ગુણ્યા, સોરી, અહીંયા કેટલા આવશે? 1500 - એક્સ ગુણ્યા 5 - 1 ડિવાઈડેડ બાય 100, પછી આ બેની બાદબાકી સરવાળો કરશો ને પછી એવું લખશો કે ભાઈ આ 85 રૂપિયા છે। પણ હું તમને એક સિમ્પલ મેથડ બતાવું, જોજો ધ્યાનથી સાંભળજો, તમને ખબર જ છે કે આઈ બરાબર PRN ના છેદમાં 100 કરવાનું છે। એક વર્ષ છે એટલે એનની ગણતરી તો કંઈ કરવાની નથી, એક છે એટલે, તો આ બંનેનો ગુણાકાર કરી નાખો, કેટલો આવશે? 6x। વત્તા કરવાના છે બંને વ્યાજને, તો વત્તા કરી દો, 15 - 5 એટલે કેટલા આવશે? 7500। 5 - એક્સ તો માઇનસ કેટલા આવશે? 5x, બરાબર બંને વ્યાજનો સરવાળો કેટલો? 85। હવે જો આ બંનેના છેદમાં 100 છે, બરાબરની પહેલી બાજુ જાય તો ગુણ્યા 100 થશે તો 85 100, તો 6x માંથી 5x જાય તો x, 85 100 માંથી 7500 જશે તો જવાબ આવશે 1000 રૂપિયા। તો અહીંયા તમારો આન્સર બની જાય સી, 1000 રૂપિયા। આ સિમ્પલ છે, તો જુઓ 1500 ના પહેલા બે ભાગ પાડ દો, એક્સ અને 1500 - એક્સ। એક વર્ષ હોય તો શું કરવાનું? 6 - x 6x, 5 - x એટલે 5x, તો x વધશે। હવે અહીંયા 15 - 5 = 7500, જે 85 આપ્યા છે એને ગુણ્યા 100 જ કરવાના આવે, ફરજિયાત ફાઇનલ છે। અહીંયા જે બી રકમ આપી હોય એને ગુણ્યા 100 કરીને 7500 એમાં બાદ કરી દો, જે આવે એ જવાબ, તો 1000 રૂપિયા જવાબ આવે। આટલું શોર્ટમાં ગણવાનું હોય, આમાં કોઈ બહુ મોટી ધાડ મારવાની વાત નથી, ક્લિયર? એટલે ધ્યાન રાખજો, પરીક્ષામાં આવું જ કરવાનું, જેમ હું તો પહેલેથી છેલ્લે સુધી લેક્ચરમાં એક જ શબ્દ બોલી છે, એટલા માટે બોલવો પડે, કારણ કે કોમેન્ટ કરીને એવું મને કે તમે સૂત્ર મુજબ ગણાવો ને તમે આ મૂકો ને તે મૂકો, શોર્ટમાં ગણાતું હોય ને ત્યાં સુધી બીજી બધી વસ્તુ અવોઈડ કરો, જવાબથી મતલબ છે, મારી મચડીને જવાબ એ નથી લાવતા, કોન્સેપ્ટ છે, કોન્સેપ્ટની પાછળ આપણે ટૂંકી રીતો અપનાવીએ છીએ અને એની મદદથી જવાબ લાવીએ છીએ। હવે જોજો, બે સંખ્યા 3:4 ના ગુણોત્તરમાં છે, બંનેમાંથી 5 ઓછા કરવામાં આવે તો નવો ગુણોત્તર 2:3 થઈ, તો નાની સંખ્યા કઈ હશે? હવે ધ્યાનથી સાંભળજો કે 3:4 નો ગુણોત્તર છે, તો હવે આને સરખી કરવા માટે હું એક્સ વડે ગુણી દઉં, તો 3x - 4x આ મને સંખ્યા મળી ગઈ, એમાંથી 5 બાદ કરવાના છે, આમાંથી 5 બાદ કરો તો 3x - 5 અને 4x માંથી 5 બાદ કરો તો 4x - 5, ક્લિયર? એનો ગુણોત્તર તમને 2:3 મળે છે, એનો ગુણોત્તર તમને કેટલો મળે છે? 2:3, ક્રોસ ગુણાકાર કરી નાખો અને વચ્ચે બરાબર મૂકી દો, જવાબ આવી જશે 3 - 3 - 9x, 3 × 5 = 15, બરાબર 2 × 4 = 8x, -2 × 5 = 10, તો શું કરવાનું? 8x બરાબરની આ બાજુ જશે તો 9x - 8x એટલે એક્સ, 15 બરાબરની આ બાજુ આવે તો -15 એટલે આ બાજુ આવશે, તો +15 - 10, તો એક્સ બરાબર તમારો જવાબ આવી જશે 5, ઓકે? તો નાની સંખ્યા માંગી છે તો 5 × 3 તો જવાબ આવશે 15, તો નાની સંખ્યા કેટલી આવશે? 15। હવે જુઓ, હવે આપણે શોર્ટમાં ગણવાની ટ્રાય કરીએ, 3 અને 4 નો ગુણોત્તર છે, એમાંથી બાદ કરવાના, તો 3x - 5 અને 4x - 5, સીધું આવું કરવાનું, પછી નવો ગુણોત્તર કેટલો મળે છે? 2:3,
तो आने गुणिया बे करो ना आने गुणिया त्रण करो वच्चे बराबर मूकी दो आ स्टेप फॉलो थी जैसे जवाब आ जाए क्लियर। रकम में आटलूज विचारवानुं होय हूँ सौ ट्रिक्स नी अंदर आवुं ज करूँ छूं बीजू कहीं नहीं बहु मोटी धाड नहीं मारे तो ओके तो आटलू तमारे याद रखवानुं छे। तो आतो आपणो पहेलो सेशन जेनी अंदर मैं तमने शीखवाड्यूं के जीपीएससी में अगर आवा दाखलाओ आवे तो केवी रीतना गणवा कई रीतना सौ ट्रिक्स वापरवी बराबर। अने जो तमे बेजिक नॉलेज साथे अगर कंईक नवुं शीखवा मांगता होय टूंकी रीतो शीखवा मांगता होय टाइम सेविंग प्रोसेस करवा मांगता होय तो डिस्क्रिप्शन में अपना कोर्स की लिंक आपेली है और कोर्स आज परचेस कर लो घणो बधो बेनिफिट थशे तमे एक्जाम नी अंदर घणो बधो समय बचावी सकशो गणित नो जे हाव छे ने ई हाव 100% निकली जशे। तो मळीए नेक्स्ट लेक्चर नी अंदर। जय हिंद जय भारत।